धोराजी सरकारी हॉस्पिटल ऑक्सीजन प्लांट 4 महीना थी बंद। 40 लाख ना खर्चे बनावेल आधुनिक ऑक्सीजन प्लांट धूल खाई रह्यो छे। राजकोट जिल्ला ना धोराजी ना सरकारी हॉस्पिटल में 40 लाख नो खर्च करी ऑक्सीजन प्लांट 1 वर्ष पहला ज बेसाड़वामां आवेल छे। परंतु छेल्ला 4 महीना थी आ ऑक्सीजन प्लांट टेक्निकल खामीओना कारणे धूल खाई रह्यो छे। धोराजीना सरकारी हॉस्पिटलना अधीक्षक जयेश वेसेटियन द्वारा तंत्रने तथा ऑक्सीजन प्लांटनी कंपनीने आ अंगे घणी रजूआत कराई छे। तेम छताय आज सुधी कोई ऑक्सीजन प्लांटनुं रिनोवेशन काम करवामां आवेल नथी। आकस्मिक कोई दर्दीओने ऑक्सीजननी जरूरियात पड़ी तो शुं थाशे एक पण मोटो प्रश्न छे। धोराजी सरकारी हॉस्पिटलमां 40 लाखना खर्चे बनावेल आधुनिक ऑक्सीजननो प्लांट कोरोना काळ दरमियान एटले एकाद वर्ष पहेला आ प्लांट शरू करવામાં આવેલ હતો। પણ કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા 4 મહિનાથી બંધ પડેલ છે। ધોરાજીના સામાજિક કાર્યકર્તાઓ આ બાબતે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આધુનિક ઓક્સિજન પ્લાન્ટ 4 મહિનાથી બંધ હોય તેને ગંભીર બાબત ગણાવી આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય તે પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અને આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય અને જો કોઈ આકસ્મિક જરૂરિયાત પડે તો દર્દીઓનું શું થાય તે મોટો પ્રશ્ન છે। ઓક્સિજન પ્લાન્ટની કંપની પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને તંત્ર અને કંપની એ તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલનો 40 લાખ ના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવો જોઈએ તેવું જણાવેલ છે। સ્ટોરી બાય મુક્તાર મોદન, જેતપુર। શું કહેશો સાહેબ, આ ઓક્સિજન પ્લાન્ટ ઘણા ટાઈમ થી બંધ છે? ઓક્સિજન પ્લાન્ટ અમને સરકારશ્રી તરફથી બોસ્કો કંપની દ્વારા જીએમએસસી દ્વારા પૂરો પાડવામાં આવેલ છે। લગભગ છેલ્લા 4-1 મહિનાથી બંધ છે, તમારી વાત સાચી છે। જે રેપોર્ટિંગ થવું જોઈએ સરકારને એમને રેગ્યુલર દર મહિને મોકલી આપીએ છીએ, તેમજ હમણાં એનું મોક ડ્રિલ પણ થયું। ઓક્સિજન પણ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ છે અને ટૂંકમાં કાર્યવાહી ચાલુમાં છે, આશા રાખીએ કે ટૂંકમાં ચાલુ થાય। કેટલા રૂપિયાનો પ્લાન કરવામાં આવ્યો છે? પ્લાન છે અંદાજે આપણને 40-1 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે। સાહેબ, એવો કોઈ પેશન્ટ આવશે ઓક્સિજન પ્લાન જો જરૂર પડે તો સરકારીમાં જો આવે પેશન્ટ તો એને શું પરિસ્થિતિ? આપણી પાસે એ બધી વ્યવસ્થા છે, આપણી પાસે 50 જેટલા જમ્બો સિલિન્ડર છે, મોટા સિલિન્ડર અને નાના સિલિન્ડર પણ આપણી પાસે પૂરતા છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે, એટલે એવી ઇમરજન્સી આવે તો આપણને એવું કોઈ તકલીફ નહીં પડે। પણ સત્વરે ચાલુ થાય તો આપણે કોવિડનો કોઈ આઉટબ્રેક આવે સાહેબ આપણને બધું સારી રીતે સેવા કરી શકે સાહેબ, આ પ્લાન છે તો ચાલુ થાય તો વધારે સારું રહે એમ? હા, સવાલ જ નથી, ડેફિનેટલી સત્વરે ચાલુ થાય એવું આશા રાખીએ છીએ।